વેલકમ વિદ્યાર્થી મિત્રો મેગ્નેટિક ઇફેક્ટ ઓફ કરંટ એન્ડ મેગ્નેટિઝમ ફોર જે ડબલ એન્ડ નીટના સેશન બેમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો પહેલાં સેશનમાં આપણે લોરેન્સ બળ મતલબ વિદ્યુત ચુંબકીય બળનો કન્સેપ્ટ મેળવેલો આજે આપણે બળ લાગતાં જે વિદ્યુતભર ગતિ કરે છે એ વિદ્યુતભારની ગતિને લીધે વિદ્યુત ભારિત કણોના શક્ય ગતિ માર્ગો એની ચર્ચા કરવાના છે આખો ટોપિક બે સેશનમાં મેં લીધો છે સેશન વન થિયોરિટિકલ સેશન ટુ થિયરી પ્લસ ન્યુમેરિકલ્સ તો વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોમાં વિદ્યુત ભારિત કણના માર્ગો પાર્ટ વન તો સૌથી પહેલા વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારિત ગતિ માર્ગો તો આની અંદર ધ્યાન આપજો સૌથી પહેલાં વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારિત ગતિ માર્ગોમાં આપણે એ જોવાનું છે કે વિદ્યુતભાર કઈ પરિસ્થિતિમાં વિદ્યુત ક્ષેત્રમાં ગતિ કરે છે તો સમજી લો પહેલું છે કે જો વિદ્યુતભાર ક્યુ વિદ્યુત ક્ષેત્રને સમાંતર કે પ્રતિ સમાંતર રહીને ગતિ કરે તો તેનો ગતિમાર્ગ સુરેખ હોય છે દાખલા તરીકે આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એમાં ધારો કે ધન વિદ્યુત ભાર છે આ ધન વિદ્યુત ભાર ધારો કે ક્ષેત્રની દિશામાં ગતિ કરે છે તો તે સંજોગોમાં એનો વેગ ક્ષેત્રની દિશામાં છે ધનવિજભાર પણ ક્ષેત્રની દિશામાં જ બળ લાગતા આ વિદ્યુત ભાર પર ક્યુ ઇ બાય એમ જેટલો અચળ પ્રવેગ ઉત્પન્ન થાય છે આથી આપણો કણ ક્ષેત્રની દિશામાં અચળ પ્રવેગી ગતિ કરશે અને એનો માર્ગ સુરેખ હશે પણ જો પ્રારંભમાં વિદ્યુત ભારિત કણનો વેગ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય તો આ સ્થિતિમાં વેગ અને પ્રવેગ પરસ્પર વિરુદ્ધ હોવાથી કણ પ્રતિપ્રવેગી ગતિ કરશે પ્રતિ પણ કેવી અચળ પ્રતિપ્રવેગી ગતિ આ જ રીતે ઋણ વિદ્યુતભાર માટે પણ વિચારી શકાય ઋણ વિદ્યુતભાર પણ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે અને જો એનો પ્રારંભમાં વેગ ક્ષેત્રની વિરુદ્ધમાં જ હોય મતલબ કે વેગ ક્ષેત્રને પ્રતિ સમાંતર હોય તો એની ઝડપ વધવા લાગે કે આ વખતે વેગ અને પ્રવેગ એક જ દિશામાં આવતા કણ અચળ પ્રવેગી ગતિ કરે પણ જો આનો પ્રારંભમાં વેગ બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધમાં હોય તો આ સ્થિતિમાં સોરી બાહ્ય ક્ષેત્રની દિશામાં હોય તો પ્રવેગ અને વેગ પરસ્પર વિરુદ્ધ હોવાથી તે અચળ પ્રતિ પ્રવેગી ગતિ કરે પણ તમે જોયું હોય તો બંને કિસ્સામાં ગતિમાર્ગો કેવા બને છે સુરેખ નંબર બે જો વિદ્યુત બર સ્મોલ ક્યુ એ વિદ્યુત ક્ષેત્ર સાથે ઠીટા ખૂણે રહીને ગતિ કરે તો તેનો ગતિમાર્ પર્વ નયા હોય છે જ્યાં ઠીટા ઝીરો અને એકસો એસી સિવાયનો હોય તો વિદ્યાર્થી મિત્રો આના માટે આપણે એક એક્ઝામ્પલ જોઈએ અને એ એક્ઝામ્પલ બીજું કોઈ નથી તમે એનસીઆરટી ચેપ્ટર વન એમાં ભણેલા વધારાના સ્વાધ્યાયનો એક દાખલો જ છે કે સ્મોલ એમ દળ અને માઇનસ ક્યુ વિદ્યુત ભાર ધરાવતો કણ બે વિદ્યુતભારિત પ્લેટોની વચ્ચે વીએક્સ વેકથી પ્રારંભમાં એક્સક્સને સમાંતર દાખલ થાય છે દરેક પ્લેટની લંબાઈ કેપિટલ એલ છે અને પ્લેટો વચ્ચે સમાન વિદ્યુત ક્ષેત્ર જાળવી રાખવામાં આવે છે દર્શાવો કે પ્લેટના દૂરના છેડે કણનું શિરોલંબી વિચલન ક્યુ એલ સ્ક્વેર બાય ટ્વાઇસેમ વીએક્સ સ્ક્વેર છે ચાલવાનું સોલ્યુશન જોઈએ સૌથી પહેલાં આ એક શક્સ અવાય હવે તમે જોઈ શકો છો કે આપણો જે વિદ્યુતભાર છે બરાબર આ વિદ્યુત ભાર ઋણ વિદ્યુત ભાર છે ક્ષેત્ર પ્લસથી માઇનસ તરફ હોય ઋણ વિદ્યુત ભાર પર ક્ષેત્રની વિરુદ્ધમાં બળ લાગે આથી પ્રવેગ ઉપર હશે હવે આ સ્થિતિમાં આ પ્રવેગ વાય દિશામાં હોવાથી વાય દિશામાંની ગતિ અચળ અચળ પ્રવેગી જ્યારે એક્સ દિશામાં કોઈ બળ લાગતું નથી તો એક્સ દિશામાંની ગતિ અચળ વેગી તો ચાલો સૌથી પહેલા આપણે એક્સ દિશામાંની ગતિ જે અચળ વેગી ગતિ છે એની ચર્ચા કરી તો એક્સ દિશામાંનો વેગ વી બરાબર વીએક્સ એનો પ્રવેગ તો આનો પ્રવેગ આપણે એક્સ દિશામાં કોઈ પ્રવેગ છે નહીં તો એ એક્સ બરાબર ઝીરો બીજું એણે કાપેલું અંતર એક્સ દિશામાંનું અંતર એલ જેટલું છે તો વી ઇઝ ઇક્વલ ટુ વી એક્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ એલ એ એક્સ બરાબર ઝીરો અચળવેગી ગતિ આવી એક જ સૂત્ર લાવી વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય ચાલો તો હવે સમય બરાબર એલ ઓપોનવીએક્સ વાય દિશામાંની ગતિ જે અચળ પ્રવેગી ગતિ છે તો વી ઝીરો વાય બરાબર ઝીરો પ્રારંભમાં વાય દિશામાં કોઈ વેગ નથી આખે આખો વેગ એક્સ દિશામાં હતો પ્રવેગનું મૂલ્ય ક્યુ ઇ બાય એમ સમય એલ બાય વિસ અને વાય શોધવાના છે

તો વાય બરાબર ક્યુ એક્સ સ્ક્વેર ટ્વાઈસ એમ વીસ સ્કવેર આ જે સમીકરણ છે ને વિદ્યાર્થી મિત્રો એક કર્ણનો ગતિમાર્ગનું સમીકરણ છે વાય એમ અને એક્સને સાંકળતો સંબંધ છે ફરીથી એલ એ એક્સ દિશામાંનું અંતર હતું તો એલ બદલે મેં એક્સ લીધું ચાલો તો વાય બરાબર ક્યુઇ એક્સ સ્ક્વેર અપન ટુ તો શું ભણાવેલું તમને જે સમીકરણમાં બે ચલ હોય એક ચલ્લી મહત્તમ ઘાત એક બીજા ચલ્લી મહત્તમ ઘાત બે તો તે સમીકરણ પરવલયનું સમીકરણ કહેવાય તો એનો મતલબ કણના ગતિમાર્ગનું સમીકરણ મતલબ ટ્રેજેક્ટરીનું સમીકરણ કે જેમાં વાય અને એક્સ આમનો સંબંધ આવતો હોય આ સંબંધ પરવલયા છે તો આમ વિદ્યુત ભારિત કણ વિદ્યુત ક્ષેત્રને સમાંતર કે પ્રતિ સમાંતર સિવાયના કોઈ પણ માર્ગે ગતિ કરે ને તેનો ગતિમાર્ગ પર્વલયાકાર હોય છે બીજો આ જ પ્રશ્ન અનુરૂપ જે ડબલ પ્રશ્નો પૂછાયેલા આ જ રીતે પ્લેટો આપેલી હોય અને એક સાથે ઇલેક્ટ્રોન અને પ્રોટોનને દાખલ કરવામાં આવે ત્રણ જુદી જુદી શરતોને આધારે દાખલ કરવામાં આવે અને પૂછવામાં આવે કે કોનું વિચલન વધારે છે પહેલો ક્વેશ્ચન વિચ પાર્ટિકલ હેઝ મોર ડેવિએશન ડેવિએશન એટલે વિચલન સેકન્ડ ક્વેશ્ચન આ રીતનો પણ આવી શકે કોના માર્ગ કયા કણ માટે માર્ગની વક્રતા વધારે હશે વક્રતા મતલબ વળાંક જેના માટે વાય વધારે ને એના માટે વક્રતા વધારે તો ધ્યાન આપજો જેના માટે વાયુ વધારે તેના માટે વક્રતા વધારે મેં લખ્યું છે જેમ વાયુ વધુ વક્રતા વધુ તો વિચલનના કારણે ઇલેક્ટ્રોન અને પ્રોટોનના માર્ગની વક્રતાની સરખામણી જો ઇલેક્ટ્રોન અને પ્રોટોન સમાન વેગથી દાખલ થાય તો આપણું સૂત્ર શું હતું વાય બરાબર ઈ એલ સ્ક્વેર અપોન ટુ એમ વીએક્સ સ્ક્વેર તો વીએક્સ સરખા છે બંને માટે ઈ બંનેનો સ્મોલ ઈ બંનેનો વીજભાળ સમાન કેપિટલી સેમ ક્ષેત્ર છે એલ સેમ છે ટ્વાઇસ બગડો અચળ તો વાય ચલે છે વન ઓપોન એમ તો જેનું દળ ઓછું ને એની એના માટે વાય વધારે તેમ વક્રતા વધારે તો એમ ઇ લેસ ધેન એમપી છે તેથી વાય ગ્રેટર ધેન વાયપી થાય માટે ઇલેક્ટ્રોનનો માર્ગ વધુ વક્ર હોય પણ જે ડબલ ઇમાં આ પૂછાયેલું કે જો ઇલેક્ટ્રોન અને પ્રોટોન સમાન ગતિ ઉર્જાથી દાખલ થાય તો કરીએ કે તો અહીંયા ટુ ઇન્ટુ ટુ કે મતલબ કેટલા થશે ફોર કે તો વાય બરાબર ઈ એલ સ્કવેર બાય ફોર કે ચલો કે સમાન ચાર અચળ ઈ સમાન

બધે બંને કણો માટે વેગમાન સમાન છે બે સમાન સ્મોલી કેપિટલી અને એલ સમાન છે તો વાય ચલે છે એમ સ્વાભાવિક છે કે પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોન કરતાં વધારે હોવાથી વાયપી ગ્રેટર દેન વાય થાય આમ જો ઇલેક્ટ્રોન અને પ્રોટોન સમાન વેગમાનથી બે પ્લેટો વચ્ચેના વિસ્તારમાં દાખલ થાય ને તો પ્રોટોનના માર્ગની વક્રતા ઇલેક્ટ્રોન કરતાં વધારે છે તો આપણે ટૂંકમાં એક સારાંશ લઈ લઈએ ગુરુત્વાકર્ષિત ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર એમાં ગતિમાન કળના બે જ માર્ગો ઉપલબ્ધ છે ક્યાં સુરેખ ક્યાં પર્વલય ક્યાં સુરેખ ક્યાં પર્વલય આવા બે જ માર્ગો ત્યાં ઉપલબ્ધ થાય છે ક્યાં સુરેખ માર્ગ ક્યાં પર્વલય આકાર માર્ગ ચાલો ક્લિયર હવે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કરતી માર્ગો ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કરતી માર્ગો શક્ય ગતિમાર્ગો તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે કે ક્યુ વિદ્યુત ભાર વેક્ટર વી જેટલા વ્યક્તિ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે तोना पर लगत चुंबकीय एफ एम बराबर क्यू वेक्टर वी क्रॉस वेक्टर बी क्यू वेक्टर वी क्रॉस वेक्टर बी मतलब के एफ एम बराबर क्यूवी बी साइन थीटा एफ एम बराबर क्यूवी बी साइन ठीटा थीटा ए वी और बी वच्चे खूणो હવે વિદ્યુત ભારિત કળ ચુંબકીય ક્ષેત્રને સમાંતર કે પ્રતિ સમાંતર રહીને ગતિ કરે તો તેનો ગતિમાર્ગ સુરેખ હોય છે તો તેનો ગતિમાર્ગ કેવો હોય છે સુરેખ હોય છે જો વિદ્યુત ભારિત કળ ચુંબકીય ક્ષેત્રને સમાંતર કે પ્રતિ સમાંતર રહીને ગતિ કરે તો તેનો ગતિમાર્ગ સુરેખ હોય છે કેવી રીતે જ્યાં સમજીએ ધારો કે સ્મોલ ક્યુ વિદ્યુત ભાર સમાન ચુંબકીય ક્ષેત્ર વેક્ટર બી ને સમાંતર રહીને ગતિ કરે તો બી અને વી વચ્ચેનો ખૂણો ઠીટા બરાબર શું થાય ઝીરો વી અને બી વચ્ચેનો ખૂણો ઠીટા બરાબર શું થાય ઝીરો ધ્યાન આપજો અને જો પ્રતિ સમાંતર રહીને ગતિ કરે તો વી અને બી વચ્ચેનો ખૂણો એકસો ને એસી થશે તો વી અને બી વચ્ચેનો ખૂણો શું થશે એકસો ને થશે ધ્યાન આપો તો અહીં ઠીટા બરાબર ઝીરો કે એકસો ને હોવાથી સાઈન ઠીટા સાઈન ઝીરો અથવા સાઈન એકસો એસી બંને ઝીરો જ થવાના છે તો ચુંબકીય બળ ઝીરો થશે મતલબ કે કણનો ગતિમાર્ગ કણનો ગતિમાર્ગ સુરેખ જ રહેશે કારણ કે બળ શૂન્ય છે અને શૂન્ય બળની સ્થિતિમાં પદાર્થ શૂન્ય બળની સ્થિતિમાં પદાર્થ ન્યૂટનના પ્રથમ નિયમ અનુસાર પોતાની ગતિની સ્થિતિ જાળવી રાખે છે ચલો કમ્પ્લીટ આગળ વધીએ જો વિદ્યુત ભારિત કણ સમાન ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે ગતિ કરે જો વિદ્યુત ભારિત કણ સમાન ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે રહીને ગતિ કરે તો તેનો ગતિમાર્ ચુંબકીય ક્ષેત્રને લંબ એવા સમતલમાં વર્તુળાકાર હશે તેનો ગતિમાર્ ચુંબકીય ક્ષેત્રને લંબ એવા સમતલમાં વર્તુળાકાર હશે અહીં કણ નિયમિત વર્તુળમાંય ગતિ કરે છે તેમ કહેવાશે અહીં કણ નિયમિત વર્તુળમાં ગતિ કરે છે એમ કહેવાશ ચાલો ચેક કરીએ તો આ છે આપણો સમાન ચુંબકીય ક્ષેત્ર જે પૃષ્ઠને લંબ અંદર જતી દિશામાં છે જે પૃષ્ઠને લમ અંદર જતી દિશામાં છે હવે આપણો વિદ્યુતભારિત કણ ચુંબકીય ક્ષેત્રને લંબ એવા સમતલમાં કંઈક વી વેગથી દાખલ થાય છે સ્પષ્ટ છે કે વિક્રોસ બીની દિશા તમે જમણા હાથના સ્કૃતિ નક્કી કરો અથવા જમણા હાથના નિયમથી નક્કી કરો ચાર આંગળીઓને વીની દિશામાં રાખો તમારા હાથની ચાર આંગળીઓને વીની દિશામાં રાખો અને અંદર તરફ એટલે કે બી તરફ વાળો તો અંગૂઠો તમારો ક્યાં રહેશે ઉપર મતલબ કે વિક્રોસ બીની દિશા ઉપર રહેશે ધન ધનવિજારીત કોણ હોય તો એની પર વિક્રોસ ની દિશામાં બળ લાગે આથી આપણે કહી શકીશું કે આ વિદ્યુત બારીત કણ પર લાગતું બળ ઉપર તરફ છે સેમ આ બળ એ વેગને લંબ છે આથી ઉદ્ભવતો પ્રવેગ એ પણ વેગને લંબ હોય તો આવો પ્રવેગ માત્ર વેગની દિશા બદલશે અને તેથી આવું તો માત્ર એક જ જગ્યાએ શક્ય બને જ્યારે કણ વર્તુળમય ગતિ કરે તો વી અને બી બંને પરસ્પર લંબ લંબ આપણે એમ કહી માફ કરજો હા અને બંને પરસ્પર છે આ ઉપરાંત બળ પણ વેગને અને બીને લંબ બને છે અને આ કિસ્સામાં પ્રવેગ એ વેગને સંપૂર્ણપણે લંબ હોવાથી કણ ચુંબકીય ક્ષેત્રને લંબ એવા સમતલમાં नियमित वर्तुणमय गति कर मतलब के झड़प वी अच्ड़े तो अँ वी लंबी बी हो चुंबकीय बड़ एफ एम बराबर क्यू बी साइन नाइंटी तो FM इज इक्वल टू क्यूवी बी स्पष्ट है कि वेक्टर FM लंब वेक्टर वी होल किसा में कणनी झड़प अचड़ रहे अं कण नियमित वर्तुणमय गति करे अं स्मोल आर्थ रिज्या वर्तुराकार मार्गे गति करता कण ने જરૂરી કેન્દ્રગામી બળ ચુંબકીય બળ એફએમ પૂરું પાડે છે તો એફએમ બરાબર એમવી સ્ક્વેર બાય આર ચલો ચુંબકીય બળ ક્યુબી ઇઝ ઇક્વલ ટુ એમવી સ્ક્વેર બાય આર તો આર બરાબર એમ વી અપોન બી અથવા આર બરાબર પી બાય ક્યુબી એમવી બરાબર પી હવે વર્તુળમય ગતિ આવી આવડતકામનો ખ્યાલ લાવી એક ભ્રમણ પૂરું કરવા માટે લાગતા સમયને શું કહેવાય આવર્તકાળ તો આ કિસ્સામાં આપણો કણ આ કિસ્સામાં આપણો કણ કંઈક બરાબર ભ્રમણ કરવા માટે એક ભ્રમણ પૂરું કરવા માટે કંઈક સમય લે છે ચોક્કસ સમય લે છે ચાલો તો બરાબર વિચારીએ કે અહીં કણના ભ્રમણનો આવટકાર ટી અને આવૃત્તિ જો એફ હોય તો કણના ભ્રમણનો આવટકાર ટી અને આવૃત્તિ એફ હોય તો જેને આપણે એફસી લીધું છે તો વી બરાબર આરોમેગાસી ચાલો સમીકરણ એકમાં વી બરાબર આરો મેગાસી મૂકીએ તો ઓમેગાસી આરઆર કટ થશે મતલબ કે આ કોણી આવૃત્તિ આરથી સ્વતંત્ર બનશે મતલબ કે તમે નાના વર્તુળાકાર માર્ગે ગતિ કરો કે મોટા વર્તુળાકાર માર્ગે ગતિ કરો બંને કિસ્સામાં આવૃત્તિ કોણી આવૃત્તિ ઓમેગાસી એ બીથી કેવી બનશે સોરી આરથી કેવા બનશે સ્વતંત્ર ધ્યાન આપજો હવે જો કરણના રેખે વિજ્ઞાનમાં કોઈક રીતે વધારો કરવામાં આવે મતલબ કે જો પી વધારીએ તો વર્તુળ વર્તુળમાગની ત્રિજ્યામાં વધારો થાય છે પણ પી વધારતા આવૃત્તિ બદલાતી નથી તો જો કણના રેખીય વેગમાનમાં કોઈ રીતે વધારો કરવામાં આવે તો કણના વર્તુળ માગની ત્રિજ્યામાં રેખીય રીતે વધારો થશે આર ચલે છે પી પરંતુ કણનું કોણીય વેગમાન અને આવૃત્તિ એકબીજાથી સ્વતંત્ર સોરી કણનું વેગમાન અને આવૃત્તિ એકબીજાથી સ્વતંત્ર હોવાથી કણની આવૃત્તિ કેવી રહે છે અચળ રહે છે આ સિદ્ધાંતને આધારે સાયક્લોટ્રોન જે કણ પ્રવેગક છે પાર્ટિકલ એક્સિલરેટર છે એની રચના કરવામાં આવેલી હોય છે ચાલો કણના વર્તુળ માર્ગની ત્રીજાના વિવિધ સૂત્રો તો આપણું સૂત્ર શું તો આર બરાબર એમબી અપોન ક્યુબી પહેલું સૂત્ર આપણું આવું હતું તો આર બરાબર પી અપોન ક્યુબી તો સ્મોલ આર બરાબર અંડરુટ ટુ એમ કે અપોન ક્યુબી ચલો જો ક્યુ વિદ્યુત ભાર વી વોલ્ટેજે પ્રવેગિત થયો હોય તો કે બરાબર ક્યુ થાય વી જેટલા વોલ્ટેજે ક્યુ વિદ્યુત ભારને પ્રવેગિત કરવામાં આવે તો એને મળતી ઉર્જા ગતિ ઉર્જાના સ્વરૂપમાં હોય ચાલો તો અહીંયા કે બરાબર તમે શું મૂકી દો ક્યુ મૂકી દો તો આર બરાબર અંડર ટુ એમ ક્યુ અપોન ક્યુબી વર્ગમૂળમાં લઈ જાઓ તો ક્યુ સ્ક્વેર બી સ્ક્વેર અને એક ક્યુ કટ થઈ જશે તો અંડર ટુ એમ બી અપોન ક્યુ બી તો વિદ્યાર્થી મિત્રો આમ ત્રીજાના ત્રણ સૂત્રો છે ને આને આધારિત નીટ અને જેડબલ ઇમાં મેક્સિમમ ક્વેશ્ચન પૂછાયા છે આ ટોપિક બહુ મહત્વનું સી જો વિદ્યુત ભારિત કણ વેક્ટર વી વેગથી ચુંબકીય ક્ષેત્ર વેક્ટર બી સાથે ઠીટા ખૂણે હવે ઠીટામાં ઝીરો બી ટોપિકમાં આપણે નાઇન્ટીના ખૂણાનો ટોપિક પણ કવર કરી લીધો જો ગતિ કરે તો ગતિમાં તેનો ગતિમાર્ગ હેલિકલ હોય છે સમજો આ ચુંબકીય ક્ષેત્ર વેક્ટર બી છે આ વેગ વેક્ટર વી છે

ચુંબકીય ક્ષેત્રની દિશામાંનો ઘટક વી સમાંતર ઇઝ ઇક્વલ ટુ વી કોઝથી આમ કણ વેક્ટર બીની દિશામાં વી સમાંતર જેટલી ઝડપથી ગતિ કરે છે મતલબ કે બીની દિશામાં એની ગતિ જે અચળ વેગી હશે એની ઝડપ અચળ રહેશે પણ વેગનો લંબ ઘટક એ તો વર્તુળાકાર માર્ગે ગતિ કરાવે તો એક સાથે કોણ બબે ગતિ કરે છે સુરેખ માર્ગે તો જાય જ છે બીની દિશામાં તો જાય છે સાથે સાથે વર્તુળાકાર માર્ગે પણ ગતિ કરે છે બીને એવા સમતલમાં વર્તુળાકાર માર્ગે પણ ગતિ કરે છે આ બંનેની પરિણામી ગતિ તમે લેશો ને તો એ સ્પ્રિંગના આટા જેવી ગતિ થશે અને જેને આપણે બોલીશું હેલિક્સ શું બોલીશું એને આપણે હેલિક્સ તો ધ્યાન આપજો આપણે વેક્ટર વીના બે ઘટકો વિચારતા ચુંબકીય ક્ષેત્રની દિશામાંનો ઘટક કે જે કણને બીની દિશામાં વી સમાંતર જેટલી ઝડપથી ગતિ કરાવે છે અને ચુંબકીય ક્ષેત્રને લંબ દિશામાંનો ઘટક વિલંબ વી સાયન્ટિટર આમ કણ વેક્ટર બીને લંબ સમતલમાં વર્તુળમય ગતિ પણ કરે છે અને આ બંને ગતિઓનું સંયોજન કણની કઈ ગતિ છે હેલિકલ ચલો આ હેલિકલ ગતિ માટે એની પેચ અથવા પીચ પ્રોનાઉન્સિએશનમાં ઘણી વખત આવો આવતું હોય પેચ અથવા પીચ ચાલો તો અહીંથી અહીંયા જાય બે ક્રમિક આંટાઓ વચ્ચેનું અંતર એ દરમિયાન એક ભ્રમણ પૂરું કરે છે બરાબર થ્રીડીમાં જુઓ તે એક ભ્રમણ પૂરું કરે છે તો આપણે શું કહી શકીએ આપણે એક ભ્રમણ માટેનો સમય કે જેને આવટકાર કહીએ છીએ તો કે ચુંબકીય ક્ષેત્રમાં હેલિકલ માર્ગ પર ગતિ કરતાં વિદ્યુત ભારિત કણે તે એક ભ્રમણ પૂર્ણ પૂર્ણ ભ્રમણ દરમિયાન ચુંબકીય ક્ષેત્રની દિશામાં કાપેલા અંતરને હેલિક્સની પીચ કહે છે સ્પષ્ટ છે કે હેલિક્સના પીચ માટે એક પરિભ્રમણ માટેનો સમય એટલે કે टोन क्यूबी आवल टू वी सामांतर इी तो वी को सीटा इंटू टूपाएम अपॉन क्यूबी तो टूपाएम वी cos सीटा अपॉन क्यूबी बीजू हेलिक्स त्रिज्या आर તો ભાઈ આપણે જે સૂત્ર મળે ભણી ગયા આર બરાબર એમ વી અપોન ક્યુબી આ સૂત્ર વાપરતી વખતે વી અને બી બંને લંબ હતા વી અને બી બંને કેવા હતા લંબ હતા અહીંયા વી પૂરેપૂરો લંબ નથી તો જ્યારે પણ આ સૂત્ર વાપરવું હોય તો વેગનો એવો ઘટક લેવાનો કે જે બીને લંબ હોય તો બીને લંબ ઘટક કયો છે વી લંબ તો આર ઇક્વલ ટુ એમ વી લંબ અપોન ક્યુબી તો ઇક્વલ ટુ એમ વી સાઇન્ટિટા અપોન ક્યુબી આગળ વધીએ તો આના પછી પાર્ટ ટુ માં આપણે દાખલાઓની ચર્ચા કરીશું સાથે સાથે બીજા કેટલાક અગત્યના પ્રોબ્લેમ્સ છે એને જોઈશું ભગવાન તમને તમારી કારકિર્દી માટે અનંત આશીર્વાદો આપે એવી એમની પાસે હું પ્રાર્થના કરું છું તમને સદાય હસતા રાખે ગુડ બાય ટેક કેર ગોડ બ્લેસ ઇન્ફાઇનેટલી ઓલ માય સ્ટુડન્ટ્સ